বা રૂએ છે? અરે અરે કડવી દેવી, તમારી આંખમાં અને આંસુ ધમ ધમ નક નક તક ચકી નક દીગી ધમ ધમ નક નક તક ચકી નક દીગી. દેખાતું નથી? તમારી આંખે મોતી આયા છે? અરે કાંદા સમારું છું. એક મિનિટ માફ કરજો, જરા ચશ્મા પહેરવાનું ભૂલી ગયો હતો ને એટલે. બાકી ભલ ભલાને રાતે પાણી એ રોડાવનાર કડવી દેવી કોઈ દિવસ રડે ખરી? બસ બસ હવે ખાવાના પરમ છે ને, આ બધી ચાપલુસી બંધ કરો ને કામ ધંધો કરવાનો કઈ વિચાર કરો. હવે રિટાયર થયા પછી હું કામ કરવાનું હોય? લ્યો પકડો પકડો, માખીઓ મારવાનું લાવ. વાહ, મજા પડી ગઈ હો, સરસ મકાન છે. અરે આવ જો તો ખરી. હે સરસ છે ને? શું છે? આંધળી છે. એ આંધળી કોને કહે છે? આંધળો તું, આંધળી તારી માં, આંધળો તારો બાપ, આંધળો તારો કાકો, આંધળી તારી કાકી, તારું આ ખાનદાન આંધળો. એ ચૂપ ચૂપ માર, એ તે ભડાકે ઉડાવી દેવી પડશે. અરે દીધા દીધા મોટા ભડાકે દઈશ. આ શું કરો છો? હજી આજે તો રહેવા આવ્યા છીએ, કઈ સમજતા નથી તમે? આજે પહેલો દિવસ છે આપણો. બિલ્લીને છે ને પહેલી રાત્રે જ મારી નખાય, નકર આ કાયમનું થશે કાયમનું. તમે સમજતા કેમ નથી? તમને મારા સમજે. છોડો, ચાલો 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 કહું છું, ચાલો ને પછી પછી લડશો. ચાલો ચાલો. ગરબી દેવી જાજુ બોલો માં, એ ગોળી મારી દે તો. અરે એ શું ગોળી મારવાનો હતો? ભસતા કૂતરા કદી કરડે નહીં, અને કરડે ને એ છે ને કદી ભસે નહીં, સમજ્યા તમે? જેમ કે હું. ચૂપ. હે ભગવાન, અહીં કોઈ પાડોશી ટકતો નથી, જોઈએ આનું શું થાય. સાગરની માં, આપણે ઘર ભાડે નથી લીધું, રોકડા ગણીને વેચાતું લીધું છે. આમ પહેલે જ દિવસે દબાઈ જઈશું ને તો આ જમ ઘર ભાડી જશે. અરે પણ ખરા સગા જ પડોશી કહેવાય, આ જેમ જેમ ઓળખાણ થશે ને એમ બધું ઠેકાણે પડી જશે. બેસો શાંતિથી. સાગરની માં, આપણે શહેર છોડીને આ નાનકડા ગામડામાં શેના માટે આવ્યા? કારણ કે પાછળની જિંદગી આપણે શાંતિથી ગુજારી શકીએ એટલા માટે. અને આવા પડોશીઓ ડબડબ કરે એ મને ના પરવડે. હું કાલે જેનાથી મકાન લીધું છે ને એને જઈને કહેવાનો છું કે આવા પડોશીઓ અમને નથી જોઈતા, અમારું મકાન ખાલી કરાવી આપો. અને ખાલી કરાવશો તો શી ખાતરી કે બીજો ભડવાતાઓ માથા ભારે નહીં આવે? અરે 2000 રૂપિયા ભાડું આવશે તો શાકભાજીનો ખર્ચો તો નીકળશે કે નહીં? મારી મિલિટરીનું પેન્શન પણ આવે છે ને? ના હો, પેન્શનનો એક પણ રૂપિયો હું તમને નથી વાપરવા દેવાની. એ બધા પૈસા દીકરાના લગ્ન માટે સાચવી રાખવાના છે. હા, પહેલા એને નોકરીએ ચડવા, દર ત્રીજે મહિને તો નોકરીઓ બદલે છે. અરે નાદાન છે બિચારો. અરે હા, અરે પેલો ટ્રક વાળો રાહ જોતો હશે. જાઓ જલ્દી સામાન ઉતરાવો અને એને પૈસા આપીને છૂટો કરો. હે ભગવાન, એમની બુદ્ધિ જલ્દી સુધારજે. મારું તું જરા ઓછું નાખજે, મોં આવી ગયું છે ને. મીઠું છે તે? અરે આવ, મારે તમે મને રસોઈ કરતા શીખવશો? કહું છું તમારે જે કામ કરવાનું છે તે કરો ને પૈસા. હવે શું કરું? ઝાડુ મારી લીધું, પોતા મારી લીધા, કપડાં ધોઈ નાખ્યા, વાસણ માંજી નાખ્યા, અને હવે 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 આ તમે છે ને દીકરીને અમદાવાદ મોકલી છે ને તે ફોન કરીને પૂછો તો ખરા કે પહોંચી કે નહીં? હજી હમણાં તો બસમાં બેસાડીને આવ્યો છું, અમદાવાદ 7 કલાક પહેલાં નહીં પહોંચે. અને જેવી અમદાવાદ પહોંચશે એટલે તરત સામેથી આપણને ફોન કરશે. હા ફોન કરશે, પણ માનો કે બસને પંચર પડ્યું તો.
ચાલ સ્વીટહાર્ટ, બેસી જા, મૂકી જઉં છું ને હું. સરિતા, આજે તો તને નહીં છોડું, છેક હાલોલથી તારી બસનો પીછો કરી રહ્યો છું. તારી તો ઉતાર, નીચે ઉતાર, દેખાડું છું આજે તો તને હું. ઉભો રે, આવું છું. આવ, નીચે આવ. બોલ, શું કરી લઈશ? કોણ છે તું? સાગર 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 શું.
અમૃતની સોગાત લાવજે કેટલી વાર સરિતાને એક તો મોડી આવી ઉપરથી મોડું કરે છે ખબર નહીં કેટલા કપડા બદલે છે આવી જાને હવે આવી ગઈ બોલ કેવી લાગું છું હું સરસ પણ તે તો કમાલ કરી હો મોજ મસ્તી કરી કેયુર સાથે ને નવીનને ચક્કરમાં લઈ લીધો કેવી રીતે મંદિરમાં પાછળ પાછળ ફરતો તો મને લાગ્યું માલદાર છે પછી આંખ મારી ખાલી આંખ જ મારી કે પછી તને તો ખબર છે ને મને છોકરા પટાતા કેવું આવડે છે પહેલા એને જાળમાં ફસાવવાનો પછી પ્રેમની મોબાઈલ પર વાતો કરવાની અને પછી મળવાનું ને પછી ગાલ પર કિસ આપવાની ને પછી હોઠ પર કિસ આપવાની કેમ એ બધું ચાલ્યા કરે પણ ધ્યાન રાખજે પહેલો કેયુર ખતરનાક છે અરે કેવર કી તો એસી કી તેસી પણ આપણું કામ પતી ગયું ને અને તારી આ બધી વાતોની જો નવીનને ખબર પડશે તો અરે ત્યારની વાત ત્યારે જોઈ જશે પણ તારું કોઈ ચક્કર ચાલ્યું કે નહીં હા અડધું અડધું એટલે એટલે લઈ ગયો ગયો.
એ લે 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 પોતડીના પેટની દેખાતું નથી નક્કટી. એ કોને કહે છે? કોને કહે છે નક્કી? નક્કો તું, નક્કો તારો બાપ, નક્કી તારી માં, નક્કો તારો કાકો, તારી કાકી, નક્કો તારો મામો, તારી મામી, તારી ચાંદની. હવે તો હે ભગવાન, અરે સવાર સવારમાં આ ભગવાનનું નામ લેવાનું પછી આ શું કરો છો તમે? ચાલો અંદર. હવે તને તો ભડાકે દીધા સિવાય છૂટકો જ નથી. ચાલો ને હવે અંદર. ભગવાન પહોંચે ને, અને ભગવાન પહોંચે, સાચું કહું છું. ભગવાન પહોંચે ને એ પેલા ને ખબર પડવી જોઈએ, પાડોશી સાથે કેવો વ્યવહાર થાય. ભૂલ મારી નહી એની હતી. મારી હારે વધારે મગજ મારી ના કરે, સમજી ગયો? મારી સમજી ગયો. તમે જરા શાંત થાઓ. બાજુમાં નહી ફાવે? નો. ઓકે, તો હું બેસી જાઉં છું. મારું નામ છે રવજી, ને હું તને કરીશ રાજી. ચોત્રીસ નંબર સીટ મારી છે. બીજી કોઈ સીટ છો? ચાલ નીકળ. ઓ સાજો ફરે ક્યારે મણીશો, ઓ સાજણી ફરી ક્યારે મણીશો. એક વાત કહું, ખોટું નહીં લગાડતા, તમે એકદમ હિરોઈન જેવા લાગો છો. તમે પણ ખોટું નહીં લગાડતા, તમે પણ આઈ નો હીરો જેવો લાગો છો. ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી તમે મારો સાથ આપશો ત્યાં સુધી. અને તમે ક્યાં સુધી જવાના? જ્યાં સુધી તમને મારો સાથ ગમશે ત્યાં સુધી. સાગર, ઓ નો, તો તમે તો મારું નામ પણ જાણી લીધું છે. બીજું શું જાણવું છે? સ્ટોપ તો આવી ગયું. મારું પણ સ્ટોપ આવી ગયું. તો ચલો 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 ફરી મળીશું. ઓકે, બાય બાય. અરે તમે પણ? મારે પણ આમ જ જવું છે. તમારે?
તો ચાલો ચાલો લો, મારું ઘર આવી ગયું. હું અહીં ઉપર રહું છું. હું પણ અહીંયા જ રહું છું. ક્યાં? આ નીચે જે છે ત્યાં. એટલે જે નવા રહેવા આવ્યા એ તમે? હા. ઓ માય ગોડ, તો આપણે પાડોશી થયા. ઓ ધેટ્સ ગુડ. આ વળી કોણ છે? કોની જોડે આવી આ હા હા ઈ કરે છે? પણ ઘરે જતા થોડી બીક લાગે છે. કેમ? નોકરી છૂટી ગઈ છે અને બાપુ રિટાયર્ડ મેજર છે એટલે મારશે. આટલા મોટા થઈને પાપાની માર ખાશો? એમ તો મારા મમ્મી છે ને, મને બચાવી લેશે. બાય. આજે ઘરમાં આવવા દે, એના ટાંગા ના તોડી નાખું ને તો મારું નામ એ કડવી નહીં. ઓ સાજો ફરે ક્યારે મળીશું? ઓ સાજણે ફરી ક્યારે મળીશું? એ છોકરો કે જેની સાથે તું ખા ખા ખીખી કરતી હતી. હા માં ધમ ધમ નક નક તક ચકી નક દીકી તું. અરે મમ્મા ભાઈ જવાબ દે, કોણો ભાઈ છોકરો? હા. અરે પણ એ બિચારી ને થોડો શ્વાસ તો ખાવા દે. માની ને વાત કરશે તને, ચિંતા નહીં કરતું. તમે તો ચૂપ જ રહેજો. દીકરી ની વકીલાત કરવાની જરાય જરૂર નથી. જોવાન દીકરી થાય ને એટલે એના પર લગામ રાખવી પડે. મને તો લાગે છે કે તારે જીભ પર લગામ રાખવાની જરૂર છે. ઓહો, હવે જો વધારે બોલ્યા છો ને તો તમારી જીભ ક્યાંથી કાઢી છા? ઓ સાજો ફરે ક્યારે મળી. ઓ સાજણે ફરી ક્યારે મળીશું? અડધો કલાકથી ઘેર વાગી રહ્યો છે, ચાલો એનો દરવાજો ખોલો. અરે હું રસોડામાં હતી. તમે ઉભા થઈને બારણું ખોલી નથી શકતા? અરે કોણ છે? દીકરા મારા લાલ, આવી ગયો બેટા. આવ આવ આવ, બેસ બેટા, બેસ બેસ. જો જો, જોયું તે આ નવું ઘર લીધું? કેવું લાગ્યું તને? સરસ છે. સરસ છે બેટા, લીધું સારું. પણ હવે તારો દીકરો એના મહિનાનો પગાર તો તને આપશે ને? માં મેં નોકરી છોડી દીધી છે. નોકરી છોડી દીધી એમ? હવે તારા ટાંકિયા ક્યાં? બે મહિના એક જગ્યાએ રહે છે કે નહીં? હે? પણ તને તો કામ કરવાની દાનત જ નથી. કામ ચોર છે તું, કામ ચોર. બસ બહુ થયું. મારા થાકેલા દીકરાને બચારાને ઘરમાં શ્વાસ તો લેવા દો, આવવા તો દો, પાણી પાણી તો પીવા દો. મંડા છો તો એ તો જેનામાં પાણી હોય ને એ પટથી પાતાળમાંથી પણ લાત મારીને પૈસા પેદા કરે. અને તારા રખડેલ છોકરાની જેમ ઘેર પાછો ના આવે. હવે શું કરું બોલ? આની આરતી ઉતારું કે આની પૂજા કરું? મને એમ કહે છે કે આને લગ્ન કરાવી. અરે કઈ છોકરી નસીબ ફૂટે હશે કે આ કામચો જોડે લગ્ન કરશે? હે? પાપા, આજે તો લગ્નમાં મજા પડી ગઈ. મારી બેનપણી પણ એ છોકરાને 5 વર્ષથી પ્રેમ કરતી હતી. બેટા તને એક વાત પૂછું, તું પણ જો કોઈના પ્રેમમાં હોય ને તો મને ખાનગી માં કહી દેજો. પાપા તમે પણ શું? અરે વાહ, ધમ ધમ નક નક તક ચકી નક દીકી. બાપ દીકરી વચ્ચે શું ખાનગી ગુસપુસ ચાલે છે? હા, એ તો મારે મંદિરે જવું હતું એટલે સ્કૂટીની ચાવી માંગતી હતી. તો તારા બાપને મંદિરે ભેળો લેતી જા. આમે નવરો બેઠો છે, નહીં તો છે ને ઘરમાં મારી પાછળ કૂતરાની જેમ પૂંછડી પટપટાવ્યા કરશે. દીકરી, સંસારનો નિયમ છે કે જ્યાં કૂતરી ત્યાં કૂતરી. એટલે હું કૂતરી છું? હવે તમે બંને નક્કી કરી લો કે કોણ શું છે. હું જાઉં છું, બાય. બોલો, હવે આપણે આપણી જાત નક્કી કરવાની છે.
આપણે કૂતરા છીએ, બિલાડા છીએ, ગજડા છીએ કે બળદિયા છીએ? મને તો છે ને તમે બળદિયા જેવા લાગો છો. એટલે તો આ લગનની દૂસરી આટલા વર્ષથી ગળે ફેરવીને ફેરવ્યા કરું છું, પોતાની જાતને મજૂરી કર્યા કરું છું, અને કોણ જાણે ક્યારે છુટકારો થશે. એટલે તમે મારા મોતની માંગણી કરો છો? અરે હોય કઈ, અરે તું તો મારી કડવી કારેલી છે. ભલે તારું નામ કડવી હોય, પણ આમ તો મધ મીઠી કેરી જેવી છો. મારે વળે જો આપણે આપણી દીકરીના લગ્ન ધામધૂમથી કરીને આખી દુનિયાને દેખાડી દેવાનું છે કે કાળું અને કડવીની આ જોડી જગતમાં બીજે ક્યાંય શોધી નહીં જડે. સરિતા, થપ્પડના પડઘા તો મારા મનમાં ગુંજી રહ્યા છે. તું કહે તો બધું જ ભૂલી જવા તૈયાર છું. બસ માત્ર એક વાર કહી દે, આઈ લવ યુ. આઈ હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ. છોકરીને અહીંયાથી જવા દે, નહીંતર મંદિરનો પ્રસાદ અહીંયા જ આપી દે. જુઠ્ઠી પ્રસાદી ખાવાની મને આદત નથી. આ સરિતા મારી નહીં તો કોઈની નહીં થવા દઉં, અને એ મારું વચન છે. હે, ચાલ નીકળ. છોડી તો નહીં દેને. શ્વાસ તૂટશે પણ હાથ નહીં છૂટે. જ્યારથી તને પહેલી વાર જોયો છે ત્યારથી મનમાં વારંવાર બસ એક જ વાત ગુંજ્યા કરે છે. કઈ વાત? ઓ સાજન, ઓ સાજન, ફરી ક્યારે મળીશ, ક્યારે મળીશ. ઓ સાજન, ફરી ક્યારે મળીશું.
તમારે અમારી વાતમાં વચ્ચે આવવાની શું જરૂર હતી? મને તો સાલો મવાલી લાગે છે, ગુંડો લાગે છે. હમણાં ને હમણાં હું પોલીસ સ્ટેશનમાં ફોન કરાવી અને પોલીસના દંડા મરાવીને એના અડકાર કોકરા ના કરાવી દઉં ને તો મારું નામ છે ને તે કડવી નહીં. આ જોજો. શું થયું પાપાને? પાપા મા, તારી માના પરાક્રમના પાપ. આ શું બોલો છો? મારા પાપે? અરે એમ કેમ નથી કેતા કે જ્યારથી આ નીચે નવા માલિક રહેવા આવ્યા છે ને ત્યારથી એમની દાદાગીરી વધી ગઈ છે. નાના પથ્થર ઉપાડીને માર્યો માથામાં. આજે તો પથ્થર માર્યો છે, હવે જો એને જીભ ઉપાડીને તો આ ગજેન્દ્રસિંહ એને ગોળી ના દે તો બે બાપનો. કઈ હાલી મવાલી કે હાલતું ફાલતું નથી. દીકરા સ્વભાવ ના ગમતો હોય ને તો આ બાપ બદલી નાખ. અરે જુવાન દીકરા પાસે શું બોલવું શું ના બોલવું એનું ભાન તો રાખો તમે. મને લાગે છે કે તમારો દીકરો ભાન ભૂલ્યો છે. મેં તો અત્યારે જ એનો દરવાજો તોડીને એને ધમકી આપત કે ખબરદાર, મારા બાપ પર કચરો નાખ્યો છે ને તો તારી ખેર નથી. જો સાગરના બાપુ, જમાના પ્રમાણે સંતાનોની વાતમાં સાથ આપવો પડે છે. અરે ભૂતકાળમાં તો અમારો ભવ્ય ઇતિહાસ રહેલો છે, વીરતાનો, સુરાતનનો, પ્રેમના કસુંબલનો. બસ ને, અરે અત્યારના છોકરાઓ તો ઘણું આગળ વિચારતા હોય છે, જ્યારે આપણે તો આપણો ભવ્ય ભૂતકાળને જ વાગોળતા રહીએ છીએ. બસ સાગરના બાપુ,
તમને વિનંતી કરું છું કે તમારો દીકરો તમારી સાથે પ્રેમથી વાત કરવા આવે તો એક બાપ તરીકે તમારે એને શાંતિથી સાંભળવો પડે. સોરી સરિતા, મારા ડેડીએ જે કર્યું એ બદલ અને મેં જે ભૂલ કરી એના બદલ માફ કરજો મને. થઈ ગયું એ થઈ ગયું, તમે મને છોડી ગયા, દિલ એકલું રહી ગયું. આગમાં પતંગિયાની જેમ બળીને મરીશું, એકવાર તો કહો સાજન ફરી ક્યારે મળીશું. મીણના પૂતળાની જેમ પ્રીતમાં ગળીશું, ઓ સાજન ફરી કાલે મળીશું. યસ, સરિતા આઈ એમ સોરી. ઠીક છે સાગર, સાચો પ્રેમ વાસનાનો નથી હોતો, આત્માનો હોય છે. ચોરીના ચાર ફેરા ફર્યા પછી શરીર સંબંધ તો બાંધવાનો જ છે, પણ લગ્ન પહેલાંનો સંબંધ એ પાપ છે, અને એ પાપ આપણી પ્રીતને કલંકિત કરી નાખશે. સરિતા, હું માનું છું મારી ભૂલ થઈ છે, મને પસ્તાવો થઈ રહ્યો છે, હું શું કરું? કરી લીધેલી ભૂલનો પછતાવો જ એનું પ્રાયશ્ચિત છે. તો એનું પ્રાયશ્ચિત કરવા મેં એક પ્લાન બનાવ્યો છે. શાનો? આવતીકાલે આપણે બંને માતાજીના મંદિરે પાવાગઢ ચાલીને જશું. પાવાગઢ? પણ મમ્મી પાપા મને રજા નહીં આપે. અરે, તું એમ કહે છે કે ફ્રેન્ડની સગાઈ છે? ઓહ, તો હવે તું મને જૂઠું બોલવાનું શીખવાડી. જો તું મને સાચો પ્રેમ કરતી હોય ને તો એ જૂઠું બોલવાની પણ મજા છે. આજ સુધી તો મમ્મી પાપા સામે ક્યારે જૂઠું નથી બોલી, કારણ કે આજ સુધી તો પ્રેમમાં નહોતી પડી. તો પ્લાન પાકો? પાકો. હવે તારો પ્રોગ્રામ હું બનાવીશ સાગર, જિંદગીભર તને સરિતાથી વિખોટો ના પાડી દઉં, તમારું નામ રવજી નહીં. ના લાયક,
આ રખડેલ જોડે ગઈ હતી, ક્યાં ગઈ હતી? હા ચાલ રખડેલ, ચાલ ઘેર, ચાલ મમ્મી ને પપ્પા વાળી, ચાલ ઘેર, ચાલ આજે હું તારે મમ્મી દોર કરું. મમ્મી પણ મારી વાત તો સાંભળો. ચાલ ચાલ બે પતા નાની માની. મમ્મી પ્લીઝ. ઘરની આબરૂ ની તો કઈ પડી જ નથી, તને પાણી પોસી ને આટલા માટે મોટી કરી. તો શું હું તમારી છોકરી નથી? ના તું મારી દીકરી નથી, આથી તું મારા માટે મરી ગઈ છું. બાકી રહી મિલિટરી વાળાની વાત, એનાથી હું ભીતી નથી. આજે છે ને એની બંદૂક થી એને ગોળી દઈ દઉં. એ તારામાં તો કઈ લાજ શરમ જેવું છે કે નહીં? તારી દાદાગીરી મારી પાસે ના ચાલી એટલે મારી દીકરીને તારા દીકરાની જાળમાં ફસાવી. મૂછડ. ચૂપ. એ મૂછડ તું, મૂછડ તારો કાકો, મૂછડ તારો બાપો, મૂછડ તારી માં, મૂછડ તારો કાકો કાકી મામા મામી બધા. ખબરદાર, જો જીવતા રહેવું હોય ને તો આ ઘરમાંથી નીકળી જા. અરે આ શું કરો છો તમે? એ તું બાજુમાં હટ, આજે તો આ પાર કાપેલે પાર. એ બંદૂક નીચે કાઢ, મને બંદૂક બતાડે છે એના કરતા તારા દીકરાને માર. મારી બિચારી છોકરીને ભોળવી ફૂસલાવીને પાવાગઢ લઈ ગયો છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, હવે પછી જો તારા દીકરાએ મારી દીકરી સામે આંખ પણ ઊંચી કરીને જોયું છે ને તો એના ડોળા ફોડી નાખી, સમજો? એ મારા દીકરાના ડોળા કાઢવા વાળું આજ સુધી કોઈ પેદા નથી થયું કે જેની માએ સવાસેર સૂટ ખાધી હોય, સમજી? એ અરે મારી માએ સવા બસેર સૂટ ખાઈને મને જણી છે, સમજો? અરે એક વાત યાદ રાખજે, મારું નામ કડવી છે, કડવી. જે દિવસે આ કડવી એની અસલિયત પર ઉતરી ને એ દિવસે તારું જીવવું ભારે થઈ જશે. હે જીવતા રહેવું હોય ને તો જતી રહે, નહીતર આ બંદૂકની ગોળી ચાલશે ને તો તારી બધી જ કડવાશ આજે જ પૂરી થઈ જશે. અરે એ ક્યારનો બંદૂકની બંદૂકી કરે છે તે મને શેનો બતાવે છે? તારે ગોળીએ દેવો હોય ને તો તારા દીકરાને દઈ દે, તો હું જાણું કે તું બળનો દીકરો છે. હા હે ભગવાન, જોયું જોયું તમારા દીકરાના પરાક્રમ. આજે આવવા દો એમને, ઘેર આવવા દે, પછી કડવીને પણ દેખાડી દઉં. હા છે ક્યાં છે તમારી વાલ થોઈ દીકરી? ધીરી પર શાંત, જો નાદાન છે, ભૂલ થઈ જાય, સુધરી જશે. જો એને સુધારવાનો એક જ ઉપાય છે, તમે જઈ અને ઝેર લઈ આવો. કોને પાવાનું છે? તમને. મને? પણ મેં શું ભૂલ કરી છે? તમારી ભૂલ એ છે છોકરીને ભણાવી ગણાવી ને એને છૂટો દોર આપ્યો, એટલે છે ને આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. જો તું છોકરાના મા બાપને મળીને ધમકી આપી આવી છે, બરાબર? હવે છોકરાના મા બાપ છોકરાને સમજાવશે એટલે બધું ઠેકાણે પડી જશે. હવે એ શું સમજાવશે? તું એને રાખ. આવ આવ બડના દીકરા, આવ. આ નોકરી ધંધા છોડીને હવે છોકરીઓની પાછળ રખડવાના ધંધા ચાલુ કર્યા છે? બાપુ મારી વાત તો સાંભળો. મારે તારી એક પણ વાત સાંભળવી નથી. તું આજે જ મારા મિત્ર મહેન્દ્રસિંહના ઘરે જઈશ અને એમની એકની એક દીકરી સપના સાથે મેં બાળપણમાં તારા સગપણ નક્કી કર્યા છે. અને મારી એવી ઈચ્છા છે કે તારા લગ્ન એમની દીકરી સપના સાથે થાય. પણ મને સવાર સુધીનો સમય તો આપો. એટલે સવાર સુધીમાં તારે કોઈ નવું બહાનું જોઈએ છે કેમ? પણ એ ના ભૂલ કે મેં મહેન્દ્રસિંહને વચન આપ્યું છે અને ગજેન્દ્રસિંહનું વચન એટલે લોઢામાં લીટી બરાબર છે. તો હું પણ ગજેન્દ્રસિંહનો દીકરો છું અને મેં પણ કંઈ લોઢમાં લીટી નથી. મેં કોઈને વચન આપ્યું છે એટલે કાન ખોલીને સાંભળી લો, હું સરિતાને પ્રેમ કરું છું. અને પ્રેમ કરવો કોઈ પાપ નથી. હાય 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 બેશરમ, આવું બોલતા લાતી એ નથી. કહું છું તારી જીભને કાંટા કેમ નથી વાગતા? અરે કહું છું તમે આમ થોયાની જેમ ઊભા છો શું? બેસી જાઓ. અરે દીકરીના બાપ છો, જરા પાણીવાળા થાવ. પાણીવાળો? એક મિનિટ,
ઓમ નમઃ શિવાય, ઓમ હર હર ગંગે હર હર ગંગે. થઈ ગયો પાણી વાળો, થઈ ગયો સત્યાનાશ. હે ભગવાન, તમારું સત્યાનાશ જાય. અરે આ તમારી હગલી છે ને, એનું જડબું તોડીને એની જીભ ખેંચી કાઢો. માં, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. તમે જો મને મારી પણ નાખો ને, તો પણ મારી ચિતાની આગમાંથી એક જ અવાજ નીકળશે, સાગર સાગર ને સાગર. હાથ ઉપાડતા પહેલા એટલો વિચાર કરી લો કે જે દિવસે બાપના જૂતા દીકરાના પગમાં આવી જાય ને, ત્યારે દીકરો એનો દોસ્ત બની જાય છે. એટલે તું નોકરી છોડીને પ્રેમ જોગી બની જશે એમ ને? પહેલા નોકરી શોધ. નોકરી? હું નોકરી નહીં કરું. તો તને છોકરી આપશે કોણ? મારે છોકરી ગોતવાની જરૂર નથી. ફરીવાર સાંભળી લો, હું સરિતાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. અરે પણ એક બાજુ મા બાપ સમજતા નથી, બીજી બાજુ સરિતા મારો પ્રેમ સમજાતો નથી, હું શું કરું? પણ સરિતા, તારા વગર હું નહીં જીવી શકું. સરિતા, હું તને બહુ જ પ્રેમ કરું છું. આઈ લવ યુ સરિતા. તારી દીકરી ઉપર પૂરેપૂરો અધિકાર મારો છે. કયા અધિકારે? તારો કયો અધિકાર છે? બતાવું છું તને. એ કહું છું, નજીક ના આવે. હું કઈ નહીં કરું. મારી દીકરીને હાથ ના લગાડતો, ખબરદાર. હાથ નહીં લગાડું. આજ તારી જ નજરો સામે તારી દીકરી પર હું પ્રેમનો સિક્કો મારી દઈશ. બેટા, આનો વિશ્વાસ ના કરીશ તું. મને વિશ્વાસ છે. અરે આ તો જંગલી છે. મને ગમે છે. અરે બેટા, તું બરબાદ થઈ જઈશ. થવા દો. આખરે સરિતાને સાગરમાં મળવું જ પડે છે. એ ધમ ધમ નક નક દીકરી, ધમ ધમ નક નક તક ચકિ નક દીકરી. સરિતા, મને ખબર છે કે આ લોકો તારી ઉપર જુલમ કરી રહ્યા છે, પણ તું ચિંતા નહીં કર. આપણે બંને બાલિક છીએ અને આ દુનિયાનો કોઈ પણ કાયદો આપણને લગ્ન કરતા રોકી નહીં શકે. હું આવતીકાલે મંદિરમાં મળીશ. હા, અને હા બુડ્ઢી, શું છે? સરિતાને કંઈ થયું ને તો પોલીસ સ્ટેશનમાં તારી પહેલા તો હું ફરિયાદ નોંધાવી દઈશ. આમ પણ પ્રેમ કરનારાઓના નસીબમાં પ્રેમના મિલન પછી વિયોગની વસમી ઘડીઓ જ લખાયેલી હોય છે. કેટલો વિયોગ? જેટલો ભાગ્યમાં લખ્યો હશે એટલો. કારણ કે હવે આ ઝઘડો નાત જાતનું રૂપ લઈને આપણને છૂટા પાડવાની કોશિશ કરશે, પણ મેં બધો રસ્તો વિચારી લીધો છે. એટલે હવે મારી જ્યાં સગાઈ થઈ છે ને, એ છોકરીના બાપને હું બોલાવીશ. હલો, કોણ બોલે છે? જય માતાજી મામા, સાગર બોલું છું. અરે સાગર દીકરા, બોલ બોલ ભાણા, ઘણા દિવસે મામાને યાદ આવી નહીં. મામા, તમારું એક અંગત કામ પડ્યું છે. અરે અવાજ કરને દીકરા, આખરે તો તું અમારો થનાર જમાઈ જ છે ને. તમે તાત્કાલિક આવતીકાલે અહીંયા મારી પાસે આવી જાઓ. મારે એક ખાસ કામ છે. ભલે, આવી જઉં છું દીકરા. પણ મામા, આ વાત બાપુને નહીં કહેતા. ભલે, નહીં કરું તારા બાપને વાત, પણ સપના દીકરીને તો વાત કરું ને. તમારી મરજી. જય માતાજી દીકરા. જય માતાજી. હા. એ નટિયા, સપના દીકરી ક્યાં છે?
સપના બેન તો સવારથી બહાર ગયા છે સાહેબ. ભલે, આવે તો કેજે, જમાઈનો ફોન આવ્યો હતો. સાજન, હવે તો તારા વગર જીવવું બહુ જ મુશ્કેલ લાગે છે. હું તો હર પળ, હર ક્ષણ, રાત દિવસ બસ તારા જ વિચારોમાં ખોવાયેલી રહું છું. સપના, તું તો મને કહી પણ શકે છે કે તારા દિલની શું હાલત છે, પણ હું તો કોઈને કહી પણ નથી શકતો. મારી જિંદગીનું માત્ર એક ને એક મકસદ છે અને એ તું છે. સપના, સપના, મને ઘણીવાર બીક લાગે છે કે ક્યાંક આ ઝેરી જમાનો આપણો વેરી ના બની જાય. જમાનાનો ડર રાખીને જીવી ના શકાય સાજન. હવે તો જમાનાની સામે તારી આ વાત સાબિત કરવી પડશે કે તું જ મારો જીવન સાથી છે. તો પછી સાથ અને સંગાત માટે શું સાબિત કરવું પડે? એક સ્ત્રી માટે તેના સેથાનું સિંદૂર. સપના, સેથાનું સિંદૂર તો ક્યારેક ભૂસાઈ પણ જાય છે, પણ સાચા સ્નેહથી સગ પણ હોય ને તો એ ક્યારેય નથી ભૂસાતા. અને સપના, મને આ તારી બધી વાતો અમુકવાર સપના જેવી જ લાગે છે. પણ સાજન, હવે તો તું પણ મને સપના જેવો જ લાગે છે. હવે તો મને ડર લાગે છે કે ક્યાંક તું મને દગો તો નહીં દે ને. દગો? દગો અને દુશ્મન બે જ તો દિલના વેરી હોય છે. છતાંય તને જો મારા પર ભરોસો ના હોય ને તો હું આ ધરતી પરની ધૂળને તારા સેથાના સિંદૂરમાં પૂરીને સોગંદ ખાઈને કહું છું કે હું માત્ર તને અને તને જ પ્રેમ કરું છું. સપના, આ ધરતીથી પવિત્ર કોઈ જ વસ્તુ નથી. પ્રેમની પવિત્રતાને પારખવાની હવે મારામાં તાકાત નથી. હું તો બસ ભગવાનની સામે સવાર સાંજ એ જ પ્રાર્થના કરું છું કે તારો ને મારો સાથ ભવ ભવનો રહે. હા, મેં જન્મો જન્મ સુધી તને જ ચાહ્યો છે, તને જ પ્રેમ કર્યો છે, અને મારા હૃદયમાં, મારા દરેક શ્વાસમાં તું જ વસાયેલો છે. તું જ મારી પ્રાર્થના છે, તું જ મારો પ્રેમ છે, તું જ મારો મોત છે, તું જ મારું જીવન છે. બસ ભગવાનને એક જ પ્રાર્થના છે કે મારો સાહેબો મને મળી જાય. તારો મન સાહેબો બતાવ, કે તારો મન સાહેબો બતાવ. ઓ ગોરી મોરી, તારો મન સાહેબો બતાવ, હો તારો મન સાહેબો બતાવ. ટકાનો નખરો તારો તું છે રૂપનો દરિયો, હર લાખ ટકાનો નખરો તારો તું છે રૂપનો દરિયો. ક્યાં વસે છે ઓરે ગોરી તારો તે સાવરિયો, ઓઠ મહસતા હે વસતા, હાય હાય હાય, અરે ઓઠ મહસતા
કે તારો મન સાહેબો બતાવ, કે તારો મન સાહેબો બતાવ, ઓ ગોરી મોરી તારો મન સાહેબો બતાવ, ઓ તારો મન સાહેબો બતાવ, અરે બતાવ ગોરી. તારો મને ઈરાદો બતાવ, કે તારો મને ઈરાદો બતાવ, ઓ ગોરી મોરી તારો મને સાહેબો બતાવ, ઓ ગોરી મોરી તારો મને સાહેબો બતાવ. તારો મને સાહેબો બતાવ, કે તારો મને સાહેબો બતાવ, આ તારો મને સાહેબો બતાવ. અરે વાહ, આ એકબીજાને કઈ વાતની મીઠાઈ ખવડાવી રહ્યા છો? મીઠી તું કેને? સાચું કહું તો સાચું જ કહેવાનું હોય ને. સાગર? કોણ સાગર? જેની સાથે તમારા બચપનમાં લગ્ન કરવાના હતા ને, એની વાત લે મીઠી. બચપનમાં સત્પણ? સાજન, મને તો આ વાતની ખબર જ નહોતી કે બાળપણમાં મારા સકપણ થઈ ગયા છે. સપના, હવે તારી પાસે માત્ર બે જ રસ્તા છે, કાં તો તું તારા પપ્પાની વાત માની લે, કાં તો આ. સાજન, મને તો કંઈ જ સમજાતું નથી કે હું શું કરું અને શું ના કરું. સપના, આપણા વડીલો જે પણ કંઈ કરતા હોય છે ને, એ આપણા માટે સારું જ કરતા હોય છે. સાજન, હવે એ જમાના વીતી ગયા કે જ્યારે મા બાપ પોતાનું વચન નિભાવવા દીકરીને દુઃખના હવન કુંડમાં હોમી દેતા. હું આ વાત વિશે ડેડી જોડે જરૂર વાત કરીશ. ભાઈ ગજેન્દ્ર, આજે આપણે આ જુવાન લોકોના મનની વાત સાંભળવા ભેગા થયા છીએ. સાગર, સરિતા, તમે લોકો શું કહેવા માંગો છો? હવે એ શું બોલવાના હતા? અમને નીચા પાડી અને આ તો છે ને નરી ગુંડાગર્દી કહેવાય. ગુંડાગર્દી જ કરવી હોત તો એ મને ક્યારનો ભગાડીને લઈ જાત. હા, હું પણ વડીલોને માન આપું છું અને સમાજની માન મર્યાદાઓને જાણું છું, નહીતર ક્યારનોય કોઈ આડું અવળું પગલું ભરી લીધું હોત. એ તું આ શું કરી રહ્યો છે? જેણે તારા બાપના માથા ઉપર હજાર વાર કચરો ફેંક્યો હોય એના ઘરની છોકરીને તું મારા ઘરની વહુ બનાવવા માંગે છે એમ? શરમ નથી આવતી તને? મારી માએ કરેલી ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું. અને મારા પપ્પાએ જે તમારા પર પથ્થર ફેંકેલો એ બદલ હું માફી માંગુ છું. એટલે જો તમારા બધાની ઇજ્જતને માન આપીને અહીંયા ભેગા થયા છે, પ્રેમથી અમારા લગ્ન માટે હા પાડશો તો. એ લગ્ન જેવા પવિત્ર શબ્દને પ્રેમનું નામ આપીને બદનામ નહીં કર. આ પ્રેમ નહીં,
જુવાનીનો જુવાળ છે અને માત્ર વાસના છે વાસના. વાસના જ સંતોષવી હોત તો ક્યારનોય શરીર સંબંધ બાંધી ચૂક્યા હોત. અને જો બાળક લઈને જ તમારી સામે આવ્યા હોત તો શું કરી લે? અરે તો આ કાળ મુખીને મેં ઝેર દઈ દીધું હોત. ઝેર આપવું પડે એ સમય હજી સુધી તો આવ્યો નથી, એટલે જ કહું છું કે પ્રેમથી સ્વીકારી લો. હા બાબા, હા, પણ અમે કેવી રીતે માનીએ કે તમે બંને એકબીજાને સાચો પ્રેમ કરો છો? દરેક યુગમાં પ્રેમીઓની પરીક્ષા લેવાય છે, તમે પણ અમારી પરીક્ષા લઈ શકો છો. અગર તમે સાચો પ્રેમ કરતા હોવ ને તો 7 મહિના સુધી અલગ થઈ જાઓ. 7 મહિના તો શું, અમારા પ્રેમની પરીક્ષા આપવા માટે 7 જન્મ સુધી રાહ જોવા માટે પણ અમે તૈયાર છીએ. તૈયાર છે નહીં, પણ તમારે એકબીજાને મળવાનું નહીં, વાતચીત પણ નહીં કરવાની, ફોન પણ નહીં કરવાનો, SMS પણ નહીં કરવાના, વાંચવાનો પણ નહીં. બોલો, મંજૂર છે? મને મંજૂર છે. અમને તમારી શરતો મંજૂર છે. પણ સરિતા, પ્રેમમાં કોઈના ઉપર વિશ્વાસ ના હોય. પણ આ તો આપણા મા બાપ છે. મા બાપ ઉપર પણ વિશ્વાસ ના હોય, એ લોકો આપણને જબરદસ્તી કરીને 7 મહિનામાં બીજે પરણાવી દેશે તો પછી એ લોકોએ આપણને લેખિત આપવું પડશે કે 7 મહિના સુધી આપણને બીજે ક્યાંય નહીં પરણાવે. અગર તમે બંને સાચા હો તો ઉપાડો માતાનો દીવડો અને આજથી આ ઘડીએ આ પરથી જુદા થઈ જાઓ. હે માં જગ, હે માં જગદંબા, અગર અમે મન કર્મ કર્મ અને વચન થી સાચો પ્રેમ કર્યો હોય તો અમને 7 મહિના અલગ રહેવાની શક્તિ આપજે. અમે તારી સાક્ષી લીધેલ શરતોનું પાલન કરીશું. જય માતાજી. ઓ સાજો ફરે ક્યારે મળીશું. મહેન્દ્રસિંહજી, આ જે કંઈ પણ થયું છે એ તમારી નજરોની સામે થયું છે. હવે મારે સાગરને આમાંથી બહાર કેવી રીતે કાઢવો હું એ મૂંઝવણમાં છું. તમે જરાય ચિંતા ન કરો ગજેન્દ્રસિંહ, હું સાગરને આજે જ મારી સાથે શહેરમાં લઈ જાઉં છું. એકવાર એ સપનાને જોશે ને પછીની વાત. પછી ભગવાન કરે ને સાગરનો ભ્રમ ભાગી જાય. હું તો મારે સરિતા સાથે જો એના લગ્ન કરવા પડે ને તો મારી નાતમાં મારો બહુ મોટો વિરોધ થઈ જશે. હું એ દિવસ જ નહીં આવવા દઉં દોસ્ત, તમે બધું જ મારા પર છોડી દો. હવે તો જોવાનું એ છે કે સપનાનું નસીબ કેટલું જોર કરે છે. તું મને દિવસમાં 10-10 વાર ફોન કરતો હતો ને આજે તારો ના કોઈ ફોન છે કે ના કોઈ મેસેજ છે. બહુ જ ખરાબ વાત છે. આવું ના ચાલે. મેસેજ કોનો છે? હવે કેટલી રાહ જોડાવ છું, કેટલી એ તો કહું. ઓ સાજો ફરે ક્યારે મળીશું. ઓ સાજણી ફરી ક્યારે મળીશું. હવે એને ખબર પડશે કે પ્રેમ શું ચીજ છે. એટલે એમ સાગરની માં કે નાત વિના ભાત ના પડે સમજ્યા? અને ના સમજ્યા હોવ ને
સાત મહિના પછી આપો આપ સમજી જશો. તમે તમારી દીકરીને માથે ચડાવી છે અને આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. ના, આ દિવસ આવ્યો એ તો બહુ સારું કહેવાય.
અરે આપણી દીકરીને વિચાર કરવા માટે 7 મહિના સુધીનો સમય મળશે હવે. એ વિચારે કે ના વિચારે, પણ મેં વિચારી લીધું છે. શું? જય શ્રી કૃષ્ણ મામા, જય શ્રી કૃષ્ણ મામી. અરે જય શ્રી કૃષ્ણ સાજન, તું આમ ઓચિંતો આવી ગયો? આવ 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 આવ. અરે તું આમ ઓચિંતો આવી ગયો? અરે મામી, આ તમે ઓચિંતો મને બોલાવ્યો એટલે ઓચિંતો જ આવું ને. મામી, પણ આ સરિતા કેમ કઈ બોલતી નથી? એને અમારી સાથે આ બોલા લીધા છે, એ બોલાવવા માટે મેં ખાસ તને બોલાવ્યો છે. જો આજથી તારે રાત દિવસ પડછાયાની જેમ સરિતાની આગળ પાછળ રહેવાનું છે. એટલે એટલે એમ કે તારું ખાસ ધ્યાન રાખવા માટે જ મેં એને બોલાવ્યો છે. બોલ, તારે કઈ બોલવું છે? 7 મહિના સુધી એ તારી ઉપર ચાંપતી નજર રાખશે. અમને શું ખાતરી કે તું છારામાંના તારા સાગરને ફોન નહીં કરે? મેં સાગરને પ્રેમ કર્યો છે, નાટક નહીં. અમે માતાજીની સાક્ષીએ દીવાઓ પાડ્યા છે. જો મારા પ્રેમમાં સચ્ચાઈ હશે તો એ અમારા પ્રેમને પાર પાડશે. બાળા, તું ચાલ મારી સાથે રૂમમાં, હું તને બધું સમજાવું છું. લાગે છે કે મામલો કંઈ ગડબડ છે. અરે કહું છું ચાલ, ઊભો છે શું? ચાલ, હું તને બધું સમજાવું છું. દીકરા સપના, સાગર સાથે તારા બહુ બચપણમાં સપના થયા હતા, ત્યારે તારી માં જીવતી હતી. અમારા બંનેની ઈચ્છા હતી કે તમારા લગ્ન થાય. તારી માં તો ચાલી ગઈ, હવે તારી ઉંમર પણ લગ્ન કરવા જેટલી થઈ ગઈ છે. બેટા, સાગરનો બાપ મારો બચપનનો મિત્ર છે. સાગર એના ગામના કોઈ બીજા કુળની છોકરીના પ્રેમમાં પડ્યો છે. સમસ્યામાંથી બહાર લાવવા માટે હું એને લઈ આવ્યો છું. તું આગળની વાત સમજી શકે છે બેટા, સાગરને મળ અને એને આપણા સંબંધોની મહત્તા સમજાવવાની કોશિશ કર. એવી વાત છે. અરે સાગર કોઈ ખોટી છોકરીના પ્રેમ જાળમાં ફસાયો છે અને હું એને એમાંથી બહાર કાઢું એટલી તમને ખાતરી આપું છું. અરે વાહ દીકરા, તારા વિશ્વાસે તો હું સાગરને અહીં લઈ આવ્યો છું. હવે આગળની બધી ડોર તારા હાથમાં છે. મારું તો સપનું છે કે સાગર મારો ઘર જમાઈ બને અને હું મારો બધો જ કારોબાર એને સોંપી દઉં. એ સપના, શું વિચાર કરે? કાલ સુધી તો તું હંમેશા સાજનને તારો બનાવવાની વાત કરતી હતી અને આજે તારી સામે એવો સવાલ આવીને ઊભો છે કે તું શું કરીશ? સાજનને ભજનને સાગરનો સાથ નિભાવીશ? ના ના, મેં સાજનને મારા સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. પરંતુ એક તરફ તારા બાપુએ બચપનમાં જેની સાથે સગપણ નક્કી કર્યા એ સાગર છે, અને તારા બાપુ પોતાના વચનનું પાલન કરવા કોઈના પણ જીવ લેતા કે દેતા અચકાશે નહીં. તો હું મારા દિલની વાત સાગર સાથે કરીશ. અગર એ વાત કરવા જતા જો સાગર તારા બાપુને હકીકત જણાવી દેશે તો? ના ના, મને પૂરો ભરોસો છે કે સાગર મારી વાત સમજી જશે. અને જો સાગર સાથ નહીં આપે તો શું કરીશ? તો પછી ભગવાન ભરોસે મારા પ્રેમની નૈયાને નૈયાના સાગરમાં તરતી મૂકી દઈશ. ડૂબાડવી કે તારવી એ પ્રેમ ઘડનાર પરમેશ્વરના હાથમાં છે. અને હું એ પ્રેમ ઘડનાર પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે સાગર મારો ચહેરો જોઈને મારા દિલની વાત સમજી જાય. અને એ જો નહીં સમજે તો હું માનીશ કે દુનિયામાં પથ્થર રૂપે પૂજાતો પરમેશ્વર પણ હંમેશા પ્રેમની બાબતમાં પથ્થર બનીને જ પૂજાતો રહેશે. હું કદી એના દ્વારે નહીં જાઉં, હું કદી એની પૂજા નહીં કરું, હું કદી એની પ્રાર્થના નહીં કરું, હું કદી એના ઉપર વિશ્વાસ નહીં કરું. અત્યારથી હે પરમેશ્વર, તારી પરીક્ષા શરૂ થાય છે. આ તને મારા છેલ્લા પ્રણામ છે. હવે હું તને ત્યારે જ મળીશ કે જ્યારે હું મારા સાજનને મળીશ. અત્યારે તો હું સાગરને મળવા જઈ રહી છું. ઓ સાજન, ફરે ક્યારે મળીશું? ઓ સાજણી, ફરી ક્યારે મળીશું? હાય સાગર. હેલો સાગર. હાય, આઈ એમ સપના. હાય, તને મળીને ખુશી થઈ. પણ
મને ન થઈ. કેમ? કેમ કે તે મારા લંબાવેલા હાથ સાથે હાથ ન મળાવ્યો. મારા હાથ મેળવવાથી તને ખુશી થતી હોય તો ફાઇન. હાય. તું કહેતો હોય તો આપણે ક્યાંક બહાર ફરવા જઈએ. સોરી, હું અહીંયા કામ કરવા આવ્યો છું એટલે ફરવા પછી જઈશું. ઓકે ફાઇન, તો એક કામ કરીએ, આપણે પહેલા છે ને ફેક્ટરી જઈએ. ઓકે, લેટ્સ ગો. ઓ સાજો ફરે ક્યારે મળીશું. ઓ સાજણી ફરી ક્યારે મળીશું. સાગર, 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 આ બધી દિવાલો ઉપર સાગર સાગર લખ્યું છે. આ સાગર છે કોણ? સાગર કોણ છે એ મમ્મીએ તને કહી દીધું હશે. મામીએ મને ફક્ત તારું ધ્યાન રાખવા માટેનું કહ્યું છે. ચાલ આપણે ટાઈમ પાસ માટે પત્તા રમીએ, જે જીતી જાય એ હારી જાય. એટલે? એટલે એ જ કે જે બાજી જીતી જાય ને એ દિલ હારી જાય. દિલ તો હું ક્યારનું હારી ચૂકી છું, અને આમે સરિતાને હંમેશા સાગરમાં જ મળવું પડે છે. પણ તને ખબર નથી કેટલી સરિતા એવી હશે ને કે સાગરને મળ્યા વગર જ સુકાઈ જાય છે. એ તો ચોમાસું આવે ને વરસાદ વરસે એટલી ફરીથી વહેવા માંડે છે. પણ તને ખબર નથી કે સરિતાના પાણીને રોકવા માટે લોકો એના પર બાંધ બાંધે છે, તને ખબર છે? એ સરિતા બધા જ બાંધ તોડી નાખશે ને એક દિવસ સાગરને જરૂર મળશે, ને પછી બધી જગ્યાએ ફક્ત સાગર સાગર ને સાગર. વાહ દેવીજી વાહ, તમારી આવી વાતો સાંભળી અને હું તો મારું દિલ હારી ગયો. તારું દિલ જીતીને હું શું કરીશ, કારણ કે તારું દિલ મારે કંઈ જ કામનું નથી. મારે મંદિરે જવાનું છે. અરે પણ મારી વાતો સાંભળ, મારે પણ મંદિરે આવવું છે. કદાચ ઉપરવાળો મારી પ્રાર્થના સાંભળી લે. અરે ઊભી રહે. સરિતા એક વાત કહું, તું ખરેખર બહુ સુંદર લાગે છે. હું તને કેવો લાગું છું? તે અરીસામાં તારું મોઢું જોયું છે? હા હા, તો બસ એવો જ લાગે છે. સરિતા તું તો લાખોમાં એક છે, લાખોમાં. અને તું કરોડોમાં એક છે. હેમ, તો મારા જેવો લકી કોઈ છોકરો નહીં ખરું ને? નેતાળી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મંદિરે ગઈ હતી ત્યાં સાગરભાઈ મળ્યા. ના, મને સાગરની કોઈ વાત નથી સાંભળવી. પણ બેટા, મેં તમને કહ્યું ને મને સાગરની કોઈ વાત નથી સાંભળવી. પણ સરિતા, તમે બધા મળીને મારી કસમ તોડાવવા માંગો છો. સરિતા, પણ હું એવું ક્યારે નહીં થવા દઉં, ક્યારે નહીં થવા દઉં. સરિતા, મારી વાત ક્યારે નહીં થવા દઉં. સરિતા, કરી આવી દર્શન, જઈ આવી મંદિર. હા માં. તો આજે તને એક એક પળ એક એક જુગ જેવડી લાગતી હશે. નહીં માં, મારા ઘાવ પર નમક શા માટે ભભરાવો છો? અને અમારા કાળજા ચીરી દે તે મરચું ભભરાવી છે એનું શું? અરે આજે મારા પેટની દીકરી જીવતી હોત તો. એટલે કઈ નહીં. આ મામીએ શું કહ્યું? શું તું એમની સગી દીકરી નથી? એવું તો મેં પણ માના મોઢે પહેલી વાર જ સાંભળ્યું છે. દીકરી દીકરી દીકરી, સાંભળેલું એક કાર્યથી બીજા કાર્ય કાઢી નાખવાનું, મન પર નહીં લેવાનું. બેટા શું કરું? બેટા તારી માનો સ્વભાવ જ એવો છે કે ક્યારે શું બોલે છે એનું ભાન જ નથી રહેતું. બેટા માત્ર 2 દિવસ બાકી રહ્યા છે,
તારા હાથ પીળા થતા જોઈને મને કન્યાદાનનું પુણ્ય મળશે બેટા, મારો જન્મારો સફળ થઈ જશે. બાપુ, તમારી આંખો તો અત્યારથી જ ભીની થઈ ગઈ. થોડા આંસુડા વિદાયની વેળા માટે પણ સાચવીને રાખો, નહીતર જમાનો કહેશે કે દીકરીની વિદાય પર બાપ રડતો પણ નથી. ના મારી લાડકી, ના બેટા, ના. જો બેટા, છે ને તે મેં એક માનતા માનેલી, જો મારી દીકરીનું પ્રણ પૂરું થશે ને તો પાવાગઢ જઈને નાળિયેર વધારીશ. અરે હવે તો 2 દિવસ બાકી છે, એટલે હું ઈચ્છું છું કે બેટા કે તું માતાજીના દર્શન કરી આવ અને નાળિયેર વધારી આવીશ. હા, અને આપણા હનીમૂનનો પ્લાન પણ બની જશે. સપના, તે કોઈને પ્રેમ કર્યો છે? હા, મેં પ્રેમ કર્યો છે, પણ એને મને પ્રેમ કર્યો છે કે નહીં એ હું નથી જાણતી. સાગર, તારી લવ સ્ટોરી તો બહુ જ ખતરનાક છે. હું એ છોકરીને મળવા માંગુ છું. ના સપના, 7 મહિના સુધી તો એ મારું નામ પણ નહીં લઈ શકે. એમ? યસ. એટલે તું પણ એના નામનું વ્રત લઈને બેઠો છે? હા. એવી તો શું વાત છે એ છોકરીમાં કે તું આમ પાગલ જેવી વાતો કરે છે? આજ સુધી પ્રેમ કરનારાઓને દુનિયા પાગલ જ ગણે છે, પણ પ્રેમીઓની તાકાત અને તપસ્યાનો અંદાજ કોઈને પણ નથી. એમ તો આજે તારી પ્રેમ તપસ્યાનો ભંગ ના થઈ જાય તો મને કહેજે.
ભગવાન, આવું અમંગળ સપનું મને દેખાયું. હવે તો મારા સાગરના આવવાની ઘડીઓ ગણાય છે અને એના પગલાના ભણકારા વાગે છે. એના શરીરની સુવાસ મને આવી રહી છે. ચાર દિવસ, માત્ર ચાર દિવસ, તો એ ચાર યુગો જેવા લાગે છે. અરે આમ શું મોડું ચડાવીને બેઠા છો? હે, ઝટઝટ લગ્નની તૈયારી કરવા માંડો? હવે 7 મહિનામાં માત્ર 4 જ દિવસ બાકી રહ્યા છે. હા, હું પણ છે ને 4 દિવસની જ વાત જોઈને બેઠી છું. અચ્છા અચ્છા, એટલે તમને દીકરીના લગ્નની એટલી જ ઉતાવળ છે એમ જ ને? ના, હું દીકરીના લગ્નની નહીં, આ ઘરમાંથી બલા ટળે ને એની વાટ જોઉં છું. અરે સરિતાની માં, દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય, પારકી થાપણ કહેવાય, અને માવતર એને જેટલા લાડ લડાવે ને એટલા ઓછા. હા, તે તમે લાડ લડાવ્યા એનું પરિણામ ભોગવી લીધું ને. હવે છે ને, આ મકાન જલ્દીથી જલ્દી ખાલી કરાય ને એની તૈયારી કરો. એના લગ્ન પછી હું એનું મોડું પણ જોવા નથી માંગતી. એટલે તમે પણ શરત પ્રમાણે લગ્ન કરવા તૈયાર છો એમ જ ને? અરે સપના બેટા, શું વિચારે છે? બસ આમ જ. બેટા, સાગરની શરતો પૂરી થવામાં ફક્ત 3 દિવસ બાકી છે. 3 દિવસ પછી. ડેડી, ભલે 3 દિવસ બાકી હોય, પણ આ નિર્ણય તો મારે 3 મિનિટમાં જ લેવો પડશે. કારણ કે આ રીતે તો મને સાગર ડગી જાય એવું લાગતું જ નથી. એને ડગવું જ પડશે બેટા, કારણ કે આ તો આપણું નાક અને નાત જાતનો સવાલ છે. હવે જોવાનું એ છે કે સાગર પોતાની નાતને છોડે છે કે પછી પોતાના પ્રેમને તરછોડે છે. ડેડી, પ્રેમનો કોઈ ભરોસો નથી હોતો. મજનુ જો લૈલા માટે દીવાનો બની જતો હોય, રાંઝા જો હીર માટે જોગી બની જતો હોય, તો આપણો સાગર પણ એમાંનો એક જ છે ને? તો એને પ્રેમ કરનારું પાત્ર પણ એવું જ હશે ને? આલે 2 લાખ રૂપિયા રોકડા અને 2 લાખ કામ પૂરું થયા બાદ. કામ તો થઈ જશે મેયર સાહેબ, પણ કામ છે શું એ તો કહો. કાળુની દીકરી સરિતાનો કાંટો કાઢવાનો છે. સરિતા? હા. જો ભાઈ, હું રહ્યો રાજકારણી માણસ અને તું રહ્યો ગુંડો. આપણો તો ચોલી દાબણનો સંબંધ છે. કાંટો નીકળી ગયો સમજો. મારે પણ જૂનો હિસાબ ચૂકતે કરવાનો છે. ચાલે, કામ પતાવ જલ્દી. કામ થઈ ગયું સમજો. જય માતાજી. હવે મારી દીકરીને સાગર સાથે પરણાવવાનું સપનું પૂરું થશે, જરૂર થશે. આ તમારી વાત સાચી છે, એ મેં વાત કરી દીધી છે. પપ્પા, તમારું કામ. સાગર ક્યાં ગયો? ઓકે, ચલો મૂકો. બેટા, સાગર તો ફેક્ટરી પર ગયો છે ને? ફેક્ટરી પર તો હું જઈને આવી, એ તો સવારથી ત્યાં પહોંચ્યો જ નથી. તો પછી સાગર જાય ક્યાં? બોલ. કેમ ચૂપચાપ બેઠી છે? તું ચૂપ હતો એટલે હું એ ચૂપ હતી. મને થયું કે તું પપ્પાની ધમકીથી ડરી ગયો છે. એવું કાંઈ નથી, એ તો બોલ્યા કરે.
ઓલરેડી હું તો આપણા લગ્ન પછી હનીમૂનના પ્લાન વિશે વિચારતો હતો. શું પ્લાન કર્યો છે? જો, આ બંગાળમાં નક્સલવાદીઓ, પંજાબમાં ભીંડરલવાલા અને કાશ્મીરમાં આતંકવાદીઓ, તો આપણે ઇન્ડિયા બહાર જઈએ તો? સારું વિચાર્યું છે, પણ હવે એક જ દિવસની વાર છે, આપણે બધું પહોંચી વળીશું. મહાકાળી બધું સારું કરશે. આવો સરિતા, માતાજીના દર્શન. ભાઈ, તમે ક્યાંથી આવો છો? હાલોલથી સાહેબ. અને આ બંને કોણ છે, તમે ઓળખો છો? સાહેબ, એ તો ખ્યાલ નથી, પણ એમની વાતો પરથી લાગતું હતું કે જાણે લગ્ન પહેલાં કોઈ બાધા પૂરી કરવા આવ્યા. લગ્ન? પણ આ છોકરી તો પહેલાં મને પ્રેમ કરતી હતી. અરે તો સાહેબ તમે બચી ગયા, કેમ કે એ લોકો જે રીતે આ મસ્તી કરતા હતા એવું લાગતું હતું કે તેઓના બચપનમાં શક પણ નક્કી થયા હોય, અને પરદેશ જવા માટે હનીમૂનની વાતો કરતા હતા એ લોકો. હનીમૂન? હેલો સપના. હેલો સાગર. સાગર, તું ક્યાં ચાલ્યો ગયો તો? સપના, હું આપણા લગ્ન માટે પાવાગઢ ગયો તો દર્શન કરવા. એટલે સપના, ઇફ યુ રેડી, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ તારી પ્રેમિકાનું શું?
સાગર સપના શું વાત છે? મારી પ્રેમિકા તો બેવફા છે. બેવફા? એણે મારી પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. સાગર, તું એક કામ કર, તું પહેલા મને મળ, આપણે શાંતિથી વાત કરીશું. સાગર પ્લીઝ, સાગર, સાગર તું રડ નહીં. બેવફા. અરે સાગર, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. સાગર, બધું બધું સારું થઈ જશે. તું તો મારે કાળજે કો રાણી, બેવફા તું તો મારે કાળજે કો રાણી. જન્મો જન્મ ના દે ધાતા બોલતે, સંગે જીવશું મરશું કે ધાતા બોલતે. જન્મો જન્મ ના દે ધાતા બોલતે, સંગે જીવશું મરશું કે ધાતા બોલતે. ભૂલ ગઈ તું તો થઈ ગઈ અજાણી, ભૂલ ગઈ તું તો થઈ ગઈ અજાણી. બેવફા તું તો મારે કાળજે કો રાણી, બેવફા તું તો મારે કાળજે કો રાણી. કાળજે કો રાણે તને આવે નો તે જાણી, બેવફા તું તો મારે કાળજે કો રાણી, બેવફા તું તો મારે કાળજે કો રાણી. મને શક્તિ આપજે કે જે હું કરવા જઈ રહી છું એનું પરિણામ સારું આવે. શું લાવું સાહેબ? દારૂ લાવ. દારૂની તો બંધી છે સાહેબ.
દારૂબંધી કોઈનું દિલ તોડવા ઉપર બંદી નથી, બેવફાઈ કરવા ઉપર બંદી નથી, કોઈને દગો દેવા ઉપર બંદી નથી, પણ દારૂબંધી છે. હા, સાગર દારૂ લાવ. સાગર, તું એ પણ શું આગળના વેશમાં? હા, મારા લગ્ન થઈ ચૂક્યા છે. એટલે તે પણ મને દગો આપ્યો? મેં તને કોઈ દગો નથી આપ્યો દોસ્ત, પણ તારી આંખો પરથી વહેમનો પડદો હટાવવા માટે જ મેં લગ્ન કર્યા છે. તું સરિતાને બેવફા સમજીને મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો? કારણ કે એને મેં બીજા છોકરા સાથે જોઈતી. એ જુવાન બીજું કોઈ નહીં, પણ હું જ હતો. તું? હા દોસ્ત, સરિતા તો હજુ વિજોગણ બનીને તારી રાહ જુએ છે. એની મિલનના મેવલાની વાટ જોતી આંખો હજુ તને જોવા માટે તરસી રહી છે દોસ્ત. સાગર, હું સરિતાને મળી હતી, એ ફક્ત તારા વિશે જ વાત કરે છે, અને 7 મહિના પૂરા થાય એની જ રાહ જુએ છે કે ક્યારે 7 મહિના પૂરા થાય અને ક્યારે તને મળે. એ તો ફક્ત તારી તારી અને તારી જ છે. જા સાગર જા, અરે તારી સરિતા તારી રાહ જોઈ રહી છે. અરે સાગર તું જા. જા સાગર, જા સાગર જા. જા કહું છું. ગજેન્દ્રસિંહ, રોજ તમે બંદૂકની જેમ ગ્રસતા હતા ને, આજે ક્યાં છે તમારો અવાજ? ફેસલા પ્રમાણે આજે હું મારી દીકરીનો હક માંગવા આવ્યો છું. શેનો હક? કયો હક? હા હા, શેનો હક? આજથી 7 મહિના પહેલા તમે માતાજીની સાક્ષીએ સોગંદ ખાધા હતા કે આકરી શરતોમાંથી જો મારી દીકરી પસાર થશે તો તમારા દીકરાના લગ્ન તમે મારી દીકરી સાથે કરશો. અરે કાળો, દીકરી માટે જમાઈ શોધતા પહેલા એની જાતનો વિચાર તો કરવો જોઈતો હતો. તમારા દીકરાએ નાજ જોઈને મારી દીકરી સાથે પ્રેમ કર્યો હતો? પણ હું મારા દીકરાને બીજી જાતમાં પરણાવવા નથી માંગતો. એટલે તમને તમારા વચનની કોઈ કિંમત નથી? કાળુ, વચન મેં મહેન્દ્રસિંહને આપ્યું હતું, તમને નહીં સમજ્યા? અને તમારા જેવા બીજી જાતના લોકો ઊંચી જાતમાં છોકરી પરણાવીને અમારો ધર્મ બદલવા માંગે છે, અને હું બીજી જાતની વહુ લાવીને મારો ધર્મ બટલાવવા નથી માંગતો. ખબરદાર, જો કોઈએ સરિતાને છે ને બીજી જાતની કહી છે તો. એટલે એમ કે સંતાનનો ખરો પિતા કોણ છે એ આ જગતમાં એની માથી વધુ કોઈ જાણતું નથી હોતું. પણ આજે જ્યારે તમે છે ને માની કોકને કલંક લગાડવા માટે બેઠા છો ને, એટલે મારે બોલવું પડે છે. શું માંગે છે? તો કાન ખોલીને સાંભળી લો, સાંભળી લો, સાંભળી લો કે સરિતા સરિતા મારી દીકરી નથી. એટલે કહું છું તમે ચૂપ કેમ થઈ ગયા? આજે જો તમે તમારા મોં ઉપર મારેલું તાળું નહીં ખોલો ને તો આ નાજ જાતના ભેદભાવમાં સરિતાની જિંદગી બરબાદ થઈ જશે, ખલાસ થઈ જશે. ગજેન્દ્રસિંહ, હકીકત એ છે કે અમને કોઈ સંતાન હતું જ નહીં. દુનિયાભરની બાધા આખડીઓ માનતાઓ અને દવા દારૂ કરીને અમે થાકી ગયા હતા. અમારું વાંઝ્યા મેણું ભગવાન સિવાય બીજું કોઈ ટાળી શકે એમ નહોતું. ને ત્યારે
ત્યારે આજથી લગભગ 21 વર્ષ પહેલા જ્યારે અમે ગામમાં રહેતા હતા, ગામમાં અમારા ઘરની સામે જ બીજા ઘરમાં દોલતસિંહ અને એની પત્ની રહેતા હતા. એમને એક સરસ મજાની દીકરી હતી, ગજેન્દ્રસિંહ. આ છે અમારી એકની એક દીકરી સરિતા. બોલો બોલો, અમે એને જીવતદાન દીધું એટલે હલકી જાતની થઈ ગઈ. અરે અમે તો એને જીવાડી દીધી, જ્યારે તમે તમે તો એને જીવતે જીવત મારી નાખવા બેઠા છો. કાળુ, મને માફ કરી દે કાળુ. હે ભગવાન. પપ્પા, સરિતા ક્યાં ગઈ છે? સરિતા મંદિરે ગઈ છે. મંદિરે? હા. હે ભગવાન, દુનિયામાં પ્રેમ કરનાર દરેક પ્રેમિકાને મારા જેટલી શ્રદ્ધા અને શક્તિ આપજે. બસ હવે તો આંખોના આ દીવડા સાગરની જ રાહ જોઈ રહ્યા છે. શ્વાસની આ ગતિ સાગરના આવતા દરેક કદમની રાહ જોઈ રહી છે. મારા આ કાન, એના મોઢેથી સરિતા, હું તને પ્રેમ કરું છું સાંભળવા તરસી રહ્યા છે. એ આવે ને ક્યાંક મારું દિલ ધડકન ચૂકી જાય એટલી દયા કરજે. હું મોતને પણ હાથ જોડીને કહીશ કે મને નજર ભરીને સાગરને નિરખી લેવા દે. સાગર, સાગર, સાગર. સરિતા, 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 thank you.
ક્યારે મળીશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમ. સરિતા બેટા, આજે તારા ઘરે બહુ માણસો ભેગા થયા છે, કેમ કોઈની સગાઈ બગાઈ થવાની છે કે શું? સરિતા, હું આવી ગઈ સાગર, સાગર તારી સરિતા આવી ગઈ. સાગર, સાત મહિના પૂરા થયા સાગર. માતાજી સામે આપણે જે કસમ લીધી હતી એ પૂરી થઈ સાગર. આજે તને તારો કોઈ સાગર બચાવી નહીં શકે. અરે જાજા, મારા પ્રેમમાં એટલી તાકાત છે કે મારો સાગર પાતાળમાંથી પણ પ્રગટ થશે, નહીં તને જીવતો નહીં છોડે. એમ એમ, એટલો વિશ્વાસ છે તને તારા પ્રેમ પર? હા તો બોલાવ તારા સાગરને. ઝેરના પારખા કરવા રહેવા દે રવજી, મોહબ્બતની તાકાત તને મસલી નાખશે ને મોતની ચાદર ઓઢાડી દેશે. તો આ તારી પ્રીત ભરી ઓઢણી જ મારા મોતનું કફન બનશે. સરિતા, માતાજી સામે આપણે જે સોગંદ દીધા હતા એ આજે પૂરા થાય છે. છોડતો
તારી સરિતા મેલી થઈ ગઈ સાગર, મેલી થઈ ગઈ. સરિતા હવે ક્યારે મળીશું? સરિતા
ક્યારે મળીશું.